नमस्कार मित्रों, आपनो फरी एक वार स्वागत छे आपणे आ YouTube चैनल में। मित्रों, छेले आपणे स्वाध्याय 6.3 छे एना दाखला नंबर 10 सुधी गणतरी करेली हती। हवे दाखला 11 छे एनी रकम पेका प्रमाणे छे के वक्र y बराबर 1/x - 3 के ज्यां x नॉट इक्वल टू 3 छे एने बे ढाळ वाला तमाम स्पर्शको छे एना आपणे अहींया आगळ समीकरण छे ई मेळवाना छे। मित्रों, आपणी आ स्वाध्याय छे एनी ज्यारे पण आपणने स्पर्शकनी वात अने ढाळनी वात आवे त्यारे पहेला वक्र આપેલો હોય, વક્ર ઉપરથી આપણે ઢાળ, ઢાળ એટલે અહીંયા વક્ર તરીકે જો y આપેલો હોય તો dy/dx છે ઈ આપણે અહીંયા આગળ પહેલા શોધી લેવાનો। જુઓ, અહીં આપણને વક્ર શું આપેલો છે તો કે અહીં વક્ર y બરાબર 1/x - 3 કે જ્યાં x નોટ ઇક્વલ ટુ 3 આપણને આપેલું છે। તો સૌપ્રથમ આપણે dy/dx મેળવીએ તો dy/dx 1/x - 3 છે એનું dy/dx થાય -1/x - 3 નો વર્ગ, એટલે dy/dx એટલે આપણા માટે હકીકતમાં શું થયું તો કે ઢાળ છે એ આપણને મળ્યો સ્પર્શકનો। હવે અહીંયા આપણને રકમમાં કીધું છે કે સ્પર્શકનો ઢાળ 2 હોય એવા તમામ સ્પર્શકોના આપણે સમીકરણ મેળવવાના છે। તો હવે આપણે અહીંયા આગળ લખી શકીએ કે સ્પર્શકનો ઢાળ 2 આપેલો છે, એટલે કે અહીંયા આગળ dy/dx બરાબર આપણને 2 છે એ આપેલું છે। dy/dx બરાબર શું છે? -1/x - 3 નો સ્ક્વેર બરાબર આપણને અહીં આપેલું છે 2। તો આપણે બે બાજુ વ્યસ્ત લઈએ તો આપણે લખી શકીએ x - 3 નો વર્ગ બરાબર આ માઇનસ ની નિશાની જમણી બાજુ જોવા દઈએ તો -1 બચી આવશે। હવે અહીંયા x - 3 આખા કૌંસનો વર્ગ બરાબર -1 બચી આવશે આવ્યું। તો મિત્રો, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો અને માઇનસ આવે તો એવી વાસ્તવિક સંખ્યા શક્ય નથી કે જે શક્ય નથી। હવે આ શક્ય ન હોય તો આપણે કહી શકીએ કે સ્પર્શકનો ઢાળ 2 થાય એવો એક પણ સ્પર્શક મળે નહીં। આમ સ્પર્શકનો ઢાળ 2 થાય તેવો સ્પર્શક આપણને એક પણ મળે નહીં। મિત્રો, આ દાખલો છે એને તમારી પાકી બુકમાં નોંધ કરી લો, પછી આગળ આપણે દાખલા નંબર 12 છે એની ગણતરી જોઈ લઈએ। ચલો વિદ્યાર્થીઓ, એના પછીના દાખલાની રકમ આપેલી છે દાખલા નંબર 12 ની કે વક્ર y = 1/x² - 2x - 3 છે એને શૂન્ય ધારવાળા તમામ સ્પર્શકો છે એના આપણે સમીકરણો છે એ શોધવાના છે। તો ચાલો આપણે અહીં વક્ર આપેલો છે y = 1/x² - 2x - 3। હવે અહીંયા સૌપ્રથમ આપણે dy/dx શોધીએ તો આનો dy/dx થાય આ હકીકતમાં છે 1/ પેટી, તો 1/ પેટી છે એનું થાય -1/ પેટી નો વર્ગ, એટલે -1/x² - 2x - 3 નો વર્ગ, અને ફરી પાછું dy/dx આપણે શોધવાનું છે x² - 2x - 3 નો। હવે અહીંયા x² - 2x - 3 નો dy/dx શોધો તો ઈ આપણને મળે માઇનસ ની નિશાની અહીંયા આગળ ભૂલાય નહીં 2x ઓછા 2 છેદ માં x² ઓછા 2x વત્તા 3 આખા કૌંસ નો વર્ગ, આ આપણને મળે dy/dx। હવે આપણે અહીંયા આગળ સ્પર્શક નો ઢાળ શૂન્ય આપેલો છે કે અહીં સ્પર્શક નો ઢાળ શૂન્ય આપેલ છે।
હવે મિત્રો આપણને જો સ્પર્શક છે એનો ઢાળ અહીંયા આગળ શૂન્ય આપેલો છે તો અહીંયા આ ઢાળ છે એની કિંમત આપણે શૂન્ય મૂકી દઈએ એટલે કે માઇનસ કૌંસમાં 2x માઇનસ 2 છેદમાં x વર્ગ ઓછા 2x વત્તા 3 આખા કૌંસનો વર્ગ બરાબર આપણે શૂન્ય છે લખી શકાય હવે અહીંયા છેદ છે એને હું જમણી બાજુ લઈ જાઉં વર્ગ વાળું પદ આખું તો ઈ 0 સાથે ગુણાકારમાં જાય તો 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાકારમાં જાય એટલે એની કિંમત થઈ જાય 0 તો અહીંયા આપણને મળે આ માઈનસ છે એની નિશાની જમણી બાજુ જાય તો 0 ના છેદમાં એટલે ઈ પણ 0 થઈ જાય તો આપણે લખી શકીએ કે 2x - 2 = 0 હવે અહીંયા માઈનસ 2 છે એને હું બરાબરની બીજી બાજુ મોકલી દઉં તો પ્લસ 2 થાય આ 2 ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં થાય તો 2 ના છેદમાં 2 એટલે અહીંયા આગળ આપણને x બરાબર મળે 1 હવે આપણે y બરાબર 1 ના છેદમાં x વર્ગ ઓછા 2x વત્તા 3 પરથી જો x બરાબર 1 હોય તો અહીંયા આગળ આપણે y ની કિંમત શોધીએ તો 1 ના છેદમાં 1 નો વર્ગ એટલે 1 ઓછા 2 વત્તા 3 એટલે અહીંયા y ની કિંમત મળે 1 દૂતીયાંશ હવે જુઓ અહીંયા આપણને ઢાળ શૂન્ય આપેલો છે અને સ્પર્શ બિંદુ મળ્યા xy બરાબર 1 અને 1 દૂતીયાંશ તો આપણે અહીંયા લખી શકીએ કે તેથી બિંદુ 1 અને 1 દૂતીયાંશ આગળ શૂન્ય ઢાળવાળા સ્પર્શકનું શૂન્ય ઢાળવાળા સ્પર્શકનું સમીકરણ છે એ આપણે ઢાળ બિંદુ સમીકરણ જુઓ મિત્રો આ આપણા માટે બિંદુ થાય x1 y1 અને ઢાળ m થાય તો આપણને ખબર જ છે કે y - y1 આપણું સૂત્ર થાય y - y1 બરાબર m કૌંસમાં x - x1 એટલે y - 1 દૂતીયાંશ અહીંયા m 0 છે એને અરે x - x1 એટલે x - 1 કરો એટલે જમણી બાજુ 0 થઈ જાય આ માઇનસ 1 દૂતીયાંશને જમણી બાજુ લઈ જાઓ તો સમીકરણ મળે y બરાબર 1 દૂતીયાંશ અથવા આને આમ પણ લખી શકાય કે 2y બરાબર 1 આપણને શૂન્ય ઢાળવાળા સ્પર્શક છે એનું સમીકરણ છે એ મળી જાય તો મિત્રો આ દાખલો છે એને પણ નોંધ કરી લો એના પછી આગળ દાખલા નંબર 13 છે એની આપણે ગણતરી જોઈ લઈએ ચાલો વિદ્યાર્થીઓ એના પછી આપણે દાખલા નંબર 13 છે એની રકમ આ પ્રમાણે આપેલી છે કે વક્ર x વર્ગ ના છેદમાં 9 વત્તા y વર્ગ ના છેદમાં 16 બરાબર 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો છે 1 x અક્ષને સમાંતર હોય અને 2 y અક્ષને સમાંતર હોય તે બિંદુઓ આપણે શોધવાના છે હવે જુઓ આપણને અહીં વક્ર આપેલો છે x વર્ગ ના છેદમાં 9 વત્તા y વર્ગ ના છેદમાં 9 બરાબર 1 તો આનું x પ્રત્યે આપણે વિકલન લઈએ x પ્રત્યે વિકલન લેતા કારણ કે આપણે સૌપ્રથમ ઢાળ છે અહીંયા આગળ શોધવાનો છે ઢાળ એટલે આપણે dy / dx છે એ મેળવવાનું થાય છે તો આપણે આનું સૌપ્રથમ dy / dx મેળવી લઈએ તો x વર્ગ છે સોરી અહીંયા y વર્ગ ના છેદમાં 16 છે મિત્રો તો x વર્ગ ના છેદમાં 9 તો 1 ના છેદમાં 9 અચળ છે તો x વર્ગ નું થાય 2x ના છેદમાં 9 વત્તા y વર્ગ છે તો 2y ના છેદમાં 16 ઇન્ટુ dy / dx બરાબર આપણે લખી શકાય 0 તો અહીંયા આ 2x ઓછા 2x ના છેદમાં 9 બરાબર ની જમણી બાજુ જાય તો ઓછા થઈ જાય 2 ના છેદમાં આપણે અહીંયા આગળ 16 લખ્યા છે તો એના બરાબર આપણે અહીંયા આગળ લખી શકીએ કે 1 y ના છેદમાં 8
into dy by dx बराबर minus 2x ना छेद मां 9 હવે 8 છે એ 2 સાથે ગુણાકાર માં જાય અને y છે એ છેદ માં 9 સાથે જાય તો ઢાળ dy by dx બરાબર આપણે લખી શકીએ 8 ગુણ્યા 2 એટલે -16x ના છેદ માં 9y આવે હવે આપણે અહીંયા આગળ બે મુદ્દાઓ છે એ શોધવાના કીધા છે એમાં પહેલું કીધું છે કે સ્પર્શક છે ઈ x અક્ષને સમાંતર હોય તો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો હવે જુઓ મિત્રો આપણને ખબર છે કે સ્પર્શક છે ઈ x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ કેટલો થાય મિત્રો આપણે સમજૂતીમાં લખાવેલું છે હવે તમને મૂઢો એવું જોઈએ કે એનો ઢાળ 0 થાય એટલે કે આપણે અહીંયા આગળ લખી શકીએ -16x ના છેદમાં 9y બરાબર 0 તો x બરાબર કિંમત મળે 0 હવે x બરાબર જો 0 લેવામાં આવે તો અહીંયા વક્રના સમીકરણમાં x ની કિંમત 0 લઈ લો તો 0 ના વર્ગ એટલે 0 ના છેદમાં 9 વત્તા y વર્ગના છેદમાં 16 બરાબર 1 તો આપણને y વર્ગના છેદમાં 16 બરાબર 1 મળે તો y બરાબર આપણને મળે +4 -4 કારણ કે y વર્ગ બરાબર 16 એકુ 16 y વર્ગ બરાબર 16 તો y બરાબર આપણે બે બાજુ વર્ગમૂળ લઈએ તો એની કિંમત મળે +4 તો આપણે આ બે બિંદુઓ ક્યાં મળે તો કે 0 અને +4 અને 0 અને -4 બિંદુએ સ્પર્શક છે એ x અક્ષને સમાંતર હોય આમ 0 અને 4 તથા 0 અને -4 બિંદુએ સ્પર્શક x અક્ષને સમાંતર હોય છે હવે આપણે અહીંયા આગળ રકમમાં આપેલું છે કે બીજું આપણે શોધવાનું છે કે y અક્ષને સમાંતર હોય સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો હવે જુઓ મિત્રો આપણને ખબર છે કે સ્પર્શક છે ઈ y અક્ષને સમાંતર હોય તો ઢાળ અવ્યાખ્યાયિત થાય તો ઢાળ અવ્યાખ્યાયિત થાય પણ અહીંયા y બરાબર હું હોય તો કે 0 હોય જો y બરાબર 0 હોય તો આ વક્રના સમીકરણમાં આ પદ 0 થાય તો x વર્ગ ના છેદ માં 9 બરાબર 1 આવે તો x બરાબર આપણને મળે x વર્ગ બરાબર મળે 9 તો x બરાબર આપણે લખી શકીએ +4 -3 તો આપણે કહી શકીએ કે આમ 3 0 તથા -3 0 બિંદુ આગળ સ્પર્શક y અક્ષને સમાંતર થાય તો મિત્રો આ દાખલો છે એ પણ તમારી પાકી બુક છે એમાં નોંધ કરી લો એના પછી આપણે દાખલા નંબર 14 છે એની ગણતરી જોવાની છે દાખલા નંબર 14 છે એમાં પેટા 5 દાખલાઓ છે તો ફટાફટ આની ગણતરી કરી લો પછી આપણે એ 5-5 દાખલાઓ છે એની ગણતરી જોઈ લઈએ વિદ્યાર્થીઓ એના પછી દાખલા નંબર 14 છે એની રકમ આ પ્રમાણે છે કે નીચે આપેલા વક્રોને દર્શાવેલા બિંદુ આગળ આપણે સ્પર્શક તથા અભિલંબ અહીંયા બે શોધવાનું છે સ્પર્શક અને અભિલંબ છે એના સમીકરણ શોધવાના છે મિત્રો આપણે અત્યાર સુધી સ્પર્શકના સમીકરણ શોધ્યા છે
बिंदु આપેલું હોય અને ઢાળ આપેલું હોય તો બિંદુ ઢાળ સમીકરણ ઉપરથી આપણે સ્પર્શકનું સમીકરણ મેળવ્યું. હવે સ્પર્શકનો જે ઢાળ છે એના વિરોધીનો વ્યસ્ત કરો એટલે અભિલંબનો ઢાળ મળે તો એના ઉપરથી આપણે અભિલંબ છે એનું સમીકરણ પણ મેળવી શકાય. અહીંયા પહેલા દાખલાની રકમ આપેલી છે કે y = x ની 4 ઘાત - 6x નો ઘન વત્તા 13x નો વર્ગ માઇનસ 10x વત્તા 5 છે એના ઉપરના 0.5 બિંદુ આગળ. હવે જુઓ આપણને અહીંયા આગળ વક્ર આપેલો છે એના ઉપરથી સૌપ્રથમ આપણે dy/dx શોધી લઈએ તો અહીંયા dy/dx બરાબર મળે x ની 4 ઘાત છે તો 4x નો ઘન માઇનસ 6 3, અહીંયા 18x નો વર્ગ 13x વર્ગ છે તો 13 2 26x ઓછા 10 અને 5 છે એનું dy/dx થાય 0. હવે આપણે બિંદુ 0.5 આગળ સ્પર્શકનો ઢાળ શોધીએ. હવે બિંદુ 0.5 આગળ સ્પર્શકનો ઢાળ, હવે અહીંયા dy/dx છે એમાં અહીંયા x બરાબર પહેલું બિંદુ આપણને આપેલું છે 0, તો x બરાબર 0 મૂકી દેને તો પહેલા 3 ને 3 પદ 0 થઈ જાય તો એનો ઢાળ મળે આપણને -10. તો આપણે કહી શકીએ કે 0.5 બિંદુમાંથી પસાર થતા અને -10 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ એટલે બિંદુ ઢાળ સમીકરણ y - y1 = m (x - x1) તો મિત્રો આપણને ખ્યાલ જ છે કે અહીંયા આગળ આપણને x1 એટલે 0, y1 એટલે 5 અને એનો ઢાળ, આપણે આ ઢાળ છે એને માનો કે m1 કહી દઈએ તો આ ઢાળ m1 બરાબર શું થાય તો કે -10. તો અહીંયા આગળ આપણને સ્પર્શકનું સમીકરણ મળે y - y1 એટલે 5 બરાબર -10 કૌંસમાં x - x1 એટલે x1 ની કિંમત અહીંયા આગળ 0 છે તો અહીંયા આ -10x છે એને બરાબર ની ડાબી બાજુએ લઈ લઉં તો એ કેવા થઈ જાય +10x. તો 10x - y - 5 = 0 મળે. હવે આપણે અભિલંબનો ઢાળ શોધવાનો છે તો બિંદુ 0.5 આગળ અભિલંબનો ઢાળ, મિત્રો અભિલંબનો ઢાળ એટલે સ્પર્શકના ઢાળના વિરોધીનો વ્યસ્ત. અહીંયા -10 છે તો એનો વિરોધી +10 અને એનો વ્યસ્ત એટલે આપણને મળે 1/10. તો અહીંયા અભિલંબનું સમીકરણ આપણે શોધવું હોય તો અભિલંબનું સમીકરણ એટલે y - y1, અહીંયા y1 તરીકે શું છે 5, અહીંયા ઢાળ છે 1/10 કૌંસમાં x - 0, આ 10 છે એને અહીંયા ગુણાકારમાં લઈ લઈએ એટલે 10 વાજ આવે, અહીંયા આગળ x આવે, આ x છે એને આપણે ડાબી બાજુ નહીં અથવા આપણે પહેલા આમ લખીએ 10y - 50 = x. હવે આ બધા પદને જમણી બાજુ લઈ જઈએ તો x - 10y + 50 = 0, આ આપણને કોનું સમીકરણ મળે તો કે અભિલંબ છે એનું સમીકરણ મળે. હવે મિત્રો સેમ આનાય જેમ જ આપણે દાખલા નંબર 2, 3, અને 4 આનો દાખલો, બીજો, ત્રીજો અને ચોથો દાખલો છે એ તમારે હોમવર્કમાં ગણતરી કરવાની છે. પાંચમો દાખલો પણ ગણતરી થઈ જાય એવો છે, છતાં પણ જો પાંચમો દાખલો થઈ જાય તો વેલ એન્ડ ગુડ. બાકી આના પછીના ભાગમાં આપણે દાખલા નંબર 14 છે એના દાખલા નંબર 5 છે એનાથી ગણતરી કરશું અને આ ત્રણે ત્રણ દાખલાઓ છે એ મિત્રો ખાસ તમારી પાકી બુક છે એમાં ગણતરી કરી અને મને મોકલવાનું ભૂલતા નહીં. અને જો મિત્રો કોઈ દાખલો ન આવડતો હોય તો આપણે એ દાખલો છે એ કરાવી દેશું. આમ તો આપણે આજે દાખલા નંબર 14 નો પહેલો દાખલો જે ગણતરી કરેલો છે એમાં ફક્ત વક્રનું સમીકરણ અને બિંદુ, વક્રનું સમીકરણ અને બિંદુ, ખાલી અહીંયા જ ફેરફાર આવશે, બાકી
रीत में कोईपण प्रकार फेरफार नहीं। तो मित्रों हवे आपणे आना पछीना भाग में दाखला नंबर 14 छे एनो पांचमो दाखलो पूरो करी अने आगळना दाखलानी गणतरी करशुं। तमारो खूब खूब आभार।